કેમ છો મજામાં પીડબ્લ્યુ ગુજરાતી સ્વાગત કરું છું અહીંયા આગળ સિરીઝ શરૂઆત કરી છે અમે ગુજકેટ ટાર્ગેટની ટાર્ગેટ ગુજકેટની આ સિરીઝની અંદર તમને મસ્ત મસ્ત પોઈન્ટ્સ અમે આપવાના છીએ તો સૌથી પહેલા તો પ્રશ્ન એવો થાય કે સાહેબ ગુજકેટ શું ગુજકેટ માટે શું કરવું રાઈટ તો ગુજકેટ માટે તમારે સૌથી પહેલાં એનું એનાલિસિસ કરવું પડે અને વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષામાં તો રિઝલ્ટ સારું આવી જાય છે પણ ગુજકેટની પરીક્ષામાં એકસો વીસમાંથી ઘણી વખત ઓછા માર્ક્સ આવતા હોય છે તો એના લીધે શું થાય કે પચાસ ટકા ગુચકેટ અને પચાસ ટકા બોર્ડની પરીક્ષાનું જે રિઝલ્ટ કમ્બાઈન થાય છે એના લીધે એ લોકોને લોસ થતો હોય છે તો એ લોસને આપણે અટકાવવા માટે એક સિરીઝની શરૂઆત કરી છે ટાર્ગેટ ગુચકેટ આ ટાર્ગેટ ગુચકેટની સિરીઝમાં અમે તમને બધા જ ચેપ્ટર વાઇઝ એટલે કે સબ્જેક્ટ તો ખરા જ મેથ્સ ફિઝિક્સ કેમેસ્ટ્રી તેમજ સબ્જેક્ટની અંદર પણ ચેપ્ટર વાઇઝ એનાલિસિસ કરીને આપવાના છે અને આ એનાલિસિસની તમે સુપર રીતે તૈયારી કરી શકો છો અને એ તૈયારી પછી તમે સારો સ્કોર મેળવી શકો છો તો આજે હું મેથેમેટિક્સની અંદર ચેપ્ટર નંબર ત્રણ શ્રેણીકો આજનો સબ્જેક્ટ છે શ્રેણિકો મેટ્રાઇસિસ આ મેટ્રાઇસિસ શ્રેણી ચેપ્ટરની અંદર કેટલા પ્રશ્નો ગુજકેટમાં પૂછાય શું છે એ બધી જ માહિતી તમારી માટે લઈને હું આવ્યો છું તો શરૂઆત કરું આજના ટોપિકની આજે ટોપિક કયા કયા છે મેં તમને પહેલાં જ કીધા એ હું ફરીથી વાત કર લઉં કે ભાઈ ચેપ્ટર કેટેગરી જે ચેપ્ટર લીધું છે એની કઈ કેટેગરી છે એની વાત કરીશું ત્યારબાદ એવરેજ વેટેજ એવરેજ વેટેજની વાત કરીશું એ ચેપ્ટરનું વેટેજ કેટલું છે એની ચર્ચા કરીશું ત્યારબાદ એનાલિસિસ આપીશું એ ચેપ્ટરની અંદર એનાલિસિસ મેં કર્યું છે કે ચેપ્ટરમાંથી કેટલા પ્રશ્નો પૂછાય છે કયા ટૉપિકના હોય છે એ બધી જ માહિતી અહીં આપશું ત્યારબાદ કી ટુ સક્સેસ અને સક્સેસ થવા માટેની આપણે કી પણ આપવાના છીએ તો આ ચાર ટોપિક પર આજે આપણે ચર્ચા કરવાની છે અને ખૂબ મજા પડશે ચલો તો ચેપ્ટરનું નામ છે શ્રેણિકો મેટ્રાઇસિસ તો પહેલી વાત કરી દઈએ આપણે આ જે ચેપ્ટર છે એ ઓકે સૌથી પહેલાં બે હજાર ઓગણીસથી બે હજાર ત્રેવીસ વર્ષ દરમિયાનના ગુજકેટની પરીક્ષામાં જેટલા પણ પ્રશ્નો પૂછાયેલા છે એ બધાનું અહીંયા એનાલિસિસ છે એક નીચોડ છે એવું કહી શકાય એક એનાલિસિસ નીચોડ કહી શકાય અને નીચોડનો તમે ભરપૂર ફાયદો ઉઠાવી શકો છો બે હજાર ઓગણીસથી લઈને બે હજાર ત્રેવીસ દરમિયાનના લેખ સાહેબ છેલ્લા પાંચ વર્ષના કેમ છેલ્લા દસ વર્ષના પંદર વર્ષ બધા જ પ્રશ્નોના કરી શકાય કરી શકાય બેટા બટ કેવું છે કે બે હજાર ઓગણીસ પછી એના પહેલાં સેમિસ્ટર પદ્ધતિ હતી તો એની અંદર થોડો કોર્સમાં ડિફરન્ટ હતો બે હજાર ઓગણીસથી સેમિસ્ટર પદ્ધતિ નથી એન સીઆરટી બુક આવેલી છે એટલા માટે અહીંયા આગળ બે હજાર ઓગણીસથી મેં એનાલિસિસ કરેલું છે બરાબર છે બાકી તમે ધારો તો આગળ બી જઈ શકો છો આગળના વર્ષોની અંદર પણ ઓકે તો હવે બે હજાર ઓગણીસથી લઈને બે હજાર ત્રેવીસ દરમિયાન કઈ છે પરીક્ષામાં કેટલા પ્રશ્નો પૂછાયેલા છે બધાનું એનાલિસિસ હવે શરૂઆત કરીએ છીએ સૌથી પહેલાં ચેપ્ટરની કેટેગરી કઈ છે તો આ જે ચેપ્ટર છે એ ચેપ્ટર એલ કહેવાય છે આ જે ચેપ્ટર છે એ કેવું કહેવાય છે એલ ચેપ્ટર કહેવામાં આવે છે એલ ચેપ્ટર છે ઓકે એટલે કે એની અંદર સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર સંખ્યાઓ યાદ રાઈટ સંખ્યાઓ તમને ખબર હશે સર વાસ્તવિક સંખ્યાગણ આરમાં રહેલી પ્રાકૃતિક સંખ્યાગણ એનમાં રહેલી તો એ સંખ્યાઓ હતી એમાં સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર આ બધી ક્રિયાઓ હતી એવી જ ક્રિયાઓ આ ચેપ્ટરમાં આવે છે એટલે એલ જીબ્રામાં એને કેટેગરી મળેલી છે ઓકે તો હવે ચેપ્ટરની વાત કરીએ કેટેગરી સોરી ચેપ્ટરની કેટેગરી પછી વાત કરીએ તો એવરેજ વેઇટેજ આ ચેપ્ટરનું એવરેજ વેટેજ કેટલું હોય છે તો એવરેજ વેટેજ ત્રણ માર્ક્સનું છે ત્રણ માર્ક્સનું અને ત્રણ એમસીક્યુ છે અને માર્ક્સ પણ એના ત્રણ છે પણ હું કહું તો લગભગ મેં એવરેજ કાઢી હતી છેલ્લા પાંચ વર્ષમાં તો ટુ પોઈન્ટ ફાઇવ નીકળતી હતી ટુ પોઈન્ટ ફાઇવ ક્વેશ્ચન પણ હવે ટુ પોઈન્ટ ફાઇવ ક્વેશ્ચન તો સારા લાગે નહીં એટલે મેં વધારીને વાત કરી તો ઓન એન એવરેજ તમારા એક દરેક આ જે પાંચ વર્ષમાંથી ઓન એન એવરેજ દરેક પેપરમાં તમને બેથી ત્રણ બે થી ત્રણ પ્રશ્નો મળી રહેશે બે પોઈન્ટ પાંચ ક્વેશ્ચન છે એટલે વધુમાં વધુ ત્રણ પ્રશ્નો મળી રહેશે ક્લિયર વધુમાં વધુ ત્રણ એટલે ત્રણ અને ત્રણથી ઓછા હોઈ શકે ત્યારબાદ માર્ક્સ પણ એના ત્રણ જ થાય કારણ કે ગુજકેટની પરીક્ષામાં એક માર્ક્સનો એક પ્રશ્ન હોય છે ક્લિયર

આ છે બે હજાર એકવીસ નું વર્ષ આ બે હાજર એકવીસ ના વર્ષની અંદર ત્રણ એમસીક્યુ પૂછાયેલા છે જુઓ બે હજાર બાવીસ બે હાજર બાવીસ ના વર્ષની અંદર બે એમસીક્યુ પૂછાય છે ત્યારબાદ બે હાજર ત્રેવીસ માં એટલે કે લાસ્ટ યર પણ બે હાજર ત્રેવીસમાં લાસ્ટ યર પણ ત્રણ એમસીક્યુ પૂછેલા છે આ ચેપ્ટરમાંથી તો આ ચેપ્ટર ખૂબ ઉપયોગી કહી શકાય એવું છે તમને એવું થાય સાહેબ કે અહીંયા તો તમે ત્રણ માર્ક્સ જ કીધા છે ત્રણ એમસીક્યુ પૂછા છે પણ આ ત્રણ એમસીક્યુ જે છે એ પણ તમારી માટે ખૂબ અગત્યના છે કેમ અગત્યના છે કે ગુજકેટની પરીક્ષામાં તમારું પેપર ચાલીસ માર્ક્સનું મેથ્સ વિષયનું હશે એ ચાલીસમાંથી ત્રણ માર્ક્સ આના કહી શકાય ઓન એન એવરેજ આપણી પાસે ટોટલ સિક્સટી ટોટલ તેર ચેપ્ટર છે બોર્ડની પરીક્ષા માટે ટોટલ તેર ચેપ્ટર છે તો તેર તેર તરી ઓગણચાલીસ રાઈટ તેર તરી ઓગણચાલીસ તો ત્રણ માર્ક્સનું આ ચેપ્ટર કહી શકાય ક્લિયર ઓન એન્ડ એવરેજ ચેપ્ટર વાઇઝ જઈએ તો આ ચેપ્ટરમાંથી ત્રણ માર્ક્સનો પ્રશ્ન પૂછાય છે પૂછાઈ શકે ત્રણ માર્ક્સના ત્રણ એમસીક્યુ આવી શકે તેરતરી ઓગણચાલીસ પ્રમાણે જઈએ તો ત્રણ માર્ક્સ બહુ જ અગત્યના છે બહુ બહુ અને બહુ જ અગત્યના છે ઓકે ચલો નેક્સ્ટ વાત કરીએ તો એનાલિસિસમાં મેં જે તમને ગ્રાફમાં બતાવ્યું છે આ ગ્રાફ પરથી તમને થોડો વધારે આઈડિયા મળી શકે ત્યારબાદ હવે આ ગ્રાફ પરથી મેં ચેપ્ટરના ટોપિક્સની વાત કરી છે અહીંયા જોડકા જોડો ત્યારબાદ ખરા ખોટા અને વિધાન ક્લિયર એ બહુ પૂછાતું નથી મેથ્સની અંદર જોડકા જોડવાની વાત આવતી નથી ખરા ખોટા પૂછાતા નથી તો એમાં પડવાની જરૂર નથી ક્લિયર ચલો નેક્સ્ટ વાત કરીએ હવે તો નેક્સ્ટમાં મેં ચેપ્ટરની અંદર ટોપિક્સ કયા કયા છે એમાંથી પણ તમને એનાલિસિસ કરીને આપ્યું છે ચેપ્ટરની અંદર ટોપિક વાઇઝ એનાલિસિસ છે જુઓ કે કયો ટોપિક વધુ કરવો જોઈએ કયો ટોપિક ન કરવો જોઈએ એ પણ ખૂબ અગત્યનું છે સૌથી પહેલું શ્રેણીક વ્યાપક સ્વરૂપ વાળો ટોપિક છે એ બે હાજર ઓગણીસ થી લઈને બે હાજર ત્રેવીસમાં પૂછાયેલું નથી બે હાજર ઓગણીસ થી લઈને બે હાજર ત્રેવીસ સુધીમાં પૂછાયેલું નથી પણ કદાચ આ વખતની પરીક્ષામાં પૂછાવાની શક્યતા ખરી શક્યતાઓ શક્યતાની વાત કરીએ તો આ વખતની પરીક્ષામાં આમાંથી એક પ્રશ્ન પૂછાઈ શકે એવી શક્યતા ખરી બરોબર ત્યારબાદ શ્રેણિકની સમાનતા એનો પ્રશ્ન પણ પૂછાયેલો છે લાસ્ટ યર જ પૂછાયેલો છે લાસ્ટ યર જ આ પ્રશ્ન પૂછાયેલો છે તો આની શક્યતા મને ઓછી લાગે છે ત્યારબાદ શ્રેણિકોનો સરવાળો પ્લસ તફાવત અથવા શ્રેણિકોનો સરવાળો અથવા તફાવત અથવા તફાવત શ્રેણિકોનો સરવાળો અથવા તફાવતની વાત કરી દઈએ તો શ્રેણિકોનો સરવાળો અથવા તફાવત એનો પ્રશ્ન પણ પૂછાયેલો છે અને આ પણ પ્રશ્ન કદાચ પૂછાઈ શકે કદાચ શક્યતા ખરી આની પણ ત્યારબાદ શ્રેણિકોનો અધિસ વડે ગુણાકાર તો અધિસ વડે ગુણાકાર એ ટોપિક બહુ એટલું મહત્વ નથી એટલે એ પૂછાઈ શકે એવી શક્યતા ઓછી છે પણ ક્યાંક ને ક્યાંક જરૂરી પડી શકે ભેગો આવી શકે કોઈકની જોડે આવી શકે શ્રેણીનો ગુણાકાર યસ શ્રેણી પાંચ વખત પૂછાયેલા પરીક્ષામાં દરેક વખત પડતી હોય છે તો આ ટોપિક ખૂબ જ આઈએમપી લેવલનો છે અને આ વખતે પૂછાઈ શકે એવો પણ છે આ ટોપિક તમારો આઈએમપી લેવલનો તમે મમ્મી ને પપ્પા આઈએમપી હું મમ્મી પપ્પા આઈ એમપી ક્લિયર આ ટોપિક પણ પૂછાવાની શક્યતા ખરી સોરી ક્યાં સરવાળો બાદ બાકી આ પણ આઈએમપી કહી શકાય આ ટોપિકનો પણ વારંવાર પ્રશ્નોમાં ઉપયોગ આવતો જ હોય છે એટલે ટોપિક અગત્યના છે ત્યારબાદ પરિવર્ત શ્રેણીક પરિવર્ત શ્રેણી વાળો ટોપિક પૂછાતો હોય છે વધુ પૂછાવાની શક્યતા ખરી આ પણ કહી શકાય આઈએમપી લેવલનો ટોપિક ઓકે ત્યારબાદ ત્યારબાદ

આ ચેપ્ટર નંબર ચારમાં પણ આવે છે ચેપ્ટર નંબર ચારમાં એ ઇનવર્સ શોધવાનો પ્રશ્ન આવે છે તો ત્યાં તમે એનો ઉપયોગ કરી શકો છો એટલે કે ત્રણ એમસીક્યુ છે આમાં બરાબર છે ત્રણ એમસીક્યુ પૂછેલા છે વ્યસ સંપન્ન માટે જરૂરી છે ક્લિયર વ્યસ સંપન્ન શ્રેણી માટેના ત્રણ એમસીક્યુ પૂછેલા છે તો એનો ઉપયોગ કરી શકાય તમે ક્લિયર તો આ એનાલિસિસ છે ચેપ્ટર વાઇઝ ટોપિક વાઇઝ તો અહીંયા આગળ આ ત્રણ ટોપિક અત્યાર હાલની પરીક્ષા બારમા માટે જરૂરી નથી ગુજકેટની પરીક્ષા માટે જરૂરી નથી બટ અહીંયા આગળના આ બધા ટોપિકો ખૂબ અગત્યના છે અહીંયા આગળ એક બે ને ત્રણ આ ત્રણ ટોપિક કરી દીધા તો લાઈફ ઝીંગાલાલા એ તીન ટોપિક કરી દઈએ તો મેથ્સ ઝીંગાલાલા ચેપ્ટર નંબર થ્રી ઝીંગા બરાબર આ ત્રણ ટોપિક ઉપરથી ખાસ કરજો કે જેથી કરીને તમને વધુમાં વધુ બેનિફિટ થાય બરાબર બીજા બધા ટોપિક ઓછા કરશો તો ચાલશે ચલો નેક્સ્ટ વાત કરી દઈએ તો આ ટોપિકની મેં વાત કરી દી છે હવે એના પછી કી ટુ સક્સેસ તમે કઈ રીતે સક્સેસ થઈ શકો આની અંદર આની અંદર તમે કઈ રીતે સક્સેસ થઈ શકો તો પહેલું સૂત્રોની એક યાદી બનાવો આમાં બહુ એટલું બધું લિસ્ટ જરૂરી નથી સૂત્રો સામાન્ય છે સરવાળો બાદ બાકી ગુણાકાર ભાગ તો આની બહુ એટલી જરૂરી નથી બહુ જરૂરી નથી બહુ જરૂરી નથી આ બહુ એટલું જરૂરી નથી બટ એમસીક્યુ ની પ્રેક્ટિસ બહુ જ જરૂરી છે મસ્ટ બી મસ્ટ બી એમસીક્યુ ની પ્રેક્ટિસ ખૂબ જ જરૂરી છે ખૂબ જ જરૂરી છે એમ વારંવાર પ્રેક્ટિસ કરવા પડે ખૂબ બધા એમસીક્યુ સોલ્વ કરવા પડે અલગ અલગ જગ્યાએથી લઈને આવવા પડે અલગ અલગ મિત્રો પાસેથી સોલ્વ કરવા પડે અલગ મિત્રો પાસેથી નવા પ્રશ્નો લાવવા જોઈએ એને સોલ્વ કરવા જોઈએ અલગ અલગ મટીરિયલ્સનો યુઝ કરીને એમસીક્યુ સોલ્વ કરવા જોઈએ કારણ કે મેથેમેટિક્સ છે જ્યાં સુધી તમે એને સોલ્વ નહીં કરો ત્યાં સુધી એ નહીં આવડે અને એ જિજ્ઞાસા તમારામાં હોવી જરૂરી છે એમસીક્યુ વધુમાં વધુ પ્રેક્ટિસ કરવી પડશે ઓકે ત્યારબાદ પીવાય ક્યુઝ સોલ્યુશન પીવાય ક્યુઝ એટલે લાસ્ટ યરના ક્વેશ્ચન્સ પણ ખૂબ જરૂરી છે તો સાહેબ તમે પીવાય ક્યુઝ જ સોલ્વ કરાવી દીધા તો આ સિરીઝ ક્યાં લાવવાની જરૂર હતી તો બેટા તને કહી દઉં કે આ પી વાય ક્યુઝ આપણે ઓલરેડી સોલ્વ કરી ચૂકેલા છીએ પ્લે લિસ્ટમાં તમે પીડબ્લ્યુ ગુજરાતીની ચેનલ પર પ્લે લિસ્ટમાં જોશો તો તમને ત્યાં આગળ બે હજાર અઢારથી લઈને બે હજાર બાવીસ સુધીના પેપર્સ મળી રહેશે અને લાસ્ટ યરનું ગુજકેટ બે હજાર ત્રેવીસનું પણ પેપર આપણે સોલ્વ કરાવેલું છે તમને તો આ ખૂબ જ ઉપયોગી બની રહેશે તમારી માટે તો પીવાય ક્યુઝ તમે જાતે પહેલાં પ્રયત્ન કરો જ્યાં નથી આવડતા તો તમે ત્યાં વિડીયોઝમાં જોઈને સોલ્વ કરી શકો છો પહેલાં જાતે જ પ્રયત્ન કરજો ત્યારબાદ ટેસ્ટ એન્ડ રિવિઝન ટેસ્ટ એન્ડ રિવિઝન આ પણ ખૂબ અગત્યનો પાઠ છે હવે તમને એવું થયું કે સાહેબ અમે એમસીક્યુ સોલ્વ કર્યા ધારો કે મેં પચાસ એમસીક્યુ સોલ્વ કર્યા કોઈ એક મટીરિયલ છે એમાંથી મેં પચાસ એમસીક્યુ સોલ્વ કરી દીધા હવે પચાસ એમસીક્યુ જાતે ટેસ્ટ લઈ લો જાતે એમાંથી પાંચ પ્રશ્નો ઉઠાવો અને જાતે સોલ્વ કરો કાં તો ભાઈ બસો પ્રશ્નો સોલ્વ કર્યા તમે બસો એમસીક્યુ સોલ્વ કર્યા એક ચેપ્ટરના તો એ બસ્સો એમસીક્યુમાંથી જાતે પચાસ એમસીક્યુ સિલેક્ટ કરો અને જાતે જ ટેસ્ટ લેવો અને એ ટેસ્ટ પરથી તમે જાતે રિવિઝન કરી શકો છો આ રીતે પણ કરી શકાય ક્લિયર ત્યારબાદ વીક પોઈન્ટ એનાલિસિસ એટલે તમારા જે જે વીક પોઈન્ટ છે આ ચેપ્ટરની અંદર ઓલમોસ્ટ તો લગભગ કોઈને નહીં આ ચેપ્ટરમાં બટ કદાચ કોઈક ટોપિક વીક હોય તમારો તો એને વીક પોઈન્ટને તમે શું બનાવો સારો બનાવો સારો બનાવો વારંવાર વારંવાર સતત પ્રેક્ટિસ થી એ ટોપિક ક્લિયર થસે સતત પ્રેક્ટિસ થી એ ટોપિક ક્લિયર થસે એક વખત મત હો બે વખત મત હો ત્રણ વખત ના કેમ આવડે આપણને ના કેમ આવડે બસ આ એટિટ્યુડ હોવું જોઈએ હમ નહીં કર પાએ તો કોઈ ઓર નહીં કર પાહેગા બસ યહી એટિટ્યુડ હોના જોઈએ અગર હમ નહીં કર પાતે તો કોઈ ઓર નહીં કર પાતા હે એસા નહીં અગર કોઈ નહીં કર પાતા તો હમ તો અવશ્ય કર પાહેંગે અગર કોઈ નહીં કરતા તો હમ અવશ્ય કર પાંગે એટી કામ કરના પડેગા એટલે કે આ કામ તમારે કરવું પડશે કોઈને ના આવડે તો ચાલશે પણ આપણને આવડવું જ જરૂરી છે તો જ આ ચેપ્ટર મસ્ત તૈયાર થશે ઓકે અને આ ચેપ્ટરના બધા જ ટેસ્ટ રિવિઝન કરજો અને પીવાય ક્યુઝ બધા સોલ્વ કરજો ખૂબ અગત્યનું છે ઓકે ત્યારબાદ

બધું જ એનાલિસિસ મેં તમને આપ્યું છે એ એનાલિસિસનો યુઝ કરો તમે અને બધા જ પીવાય ક્યુ સોલ્વ કરો તેમજ પ્રશ્નો પણ વધુમાં વધુ સોલ્વ કરજો ઓકે તો અહીંયા આગળ મેં બધું જ તમને મસ્ત રીતે એનાલિસિસ આપ્યું છે ચેપ્ટરના બધા જ ટોપિક સમજાવે છે દરેક ટોપિકમાંથી કયા કયા પ્રશ્નો પૂછાતા હોય છે બધી જ માહિતી આપી છે તો આ વિડીયોને ફરીથી એકવાર રિવાઈડ કરજો જોઈ લેજો અને કયા કયા ટોપિક છે પૂછ કરીને લખી નાખજો અને એ પ્રશ્નો રિલેટેડ બીજા પ્રશ્નો સોલ્વ કરવાનો પ્રયત્ન કરજો તો જ તમારા ચેપ્ટરમાંથી બેથી ત્રણ માર્ક્સ મળશે મળશે ને મળશે અને ગુજકેટની પરીક્ષામાં આમાંથી આપણે અવશ્ય બેથી ત્રણ માર્ક્સ લેવાના જ છે લેવાના જ છે લેવાના જ છે અને લેવાના જ છે ઓકે ગુજકેટની પરીક્ષામાં મેથ્સમાં ફોર્ટી આઉટ ઓફ ફોર્ટી આવે એવી જ તૈયારી આ વખતે આપણે કરવાની રહી તો વિદ્યાર્થીઓ આ વિડીયો પરથી થોડી શીખ લેજો અને નેક્સ્ટ વિડીયોની રાહ પણ જોઈ લેજો બાય બાય